नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। ડભોઈ તાલુકામાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેવામાં તાલુકામાં મોટા ભાગે શિક્ષકો જે બીએલઓ તરીકે ફરજ બજાવે છે અને સુધારણા યાદી તૈયાર કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે, ત્યારે સરકારના આદેશ અનુસાર હવે બીએલઓને જ ગરુડા એપ મારફતે ઓનલાઈન કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। ડભોઈ તાલુકાના 270 ઉપરાંત શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી ગરુડા એપમાં કામ કરવાથી બીએલઓને ઘણી હાલાકી થઈ શકે છે તેવું જણાવતા આ ગરુડા એપનો નિર્ણય પાછો લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ પ્રમાણે દરેક તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને શિક્ષકો અમારે જે બીએલઓ તરીકે કામગીરી કરે છે એમને હવે ગરુડા એપના માધ્યમથી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરવાની જે કામગીરી સોંપવામાં આવી છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એ આજે મામલતદાર ડભોઈ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। શિક્ષકોને કચેરી દ્વારા પોતાના મોબાઈલમાં પોતાનો ડેટાનો ઉપયોગ કરી અને ફોર્મ ઓનલાઈન કરવા માટે જે ફરજ પાડવામાં આવે છે અને ચાલુ શાળાએ ગમે તે સમયે બોલાવી અને ફોર્મ વધારે ભેગા કરવા માટે અથવા ફોર્મની ઓનલાઈન એન્ટ્રી કરવા માટેનું પ્રેશર કરવામાં આવે છે એના વિરોધની અંદર આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જો આવનારા દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ જ રહેશે અને ગરુડા એપ માટે જો પ્રેશર કરવામાં આવશે અને એના માટેનો ડેટા કે મોબાઈલ કે લેપટોપ કે ટેબ્લેટ નહીં આપવામાં આવે તો સમગ્ર રાજ્યના બીએલઓ તરીકે કામ કરતા અમારા જે શિક્ષકો છે એનો બહિષ્કાર કરવાની રૂમાં છે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।